नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण चार प्रकरण अग्यार कड़िया अने भागाकार एमां भाग चार नी चर्चा करशुं। अगो भाग त्रण में आपणे व्यवहारिक दाखला नी चर्चा करी हती। अहींया पण एवा व्यवहारिक दाखलाओ तमने देखाय छे अने लख्युं छे, तमे जोई शको। पहेलो दाखलानी आपणे गणतरी करीए कि निमा वर्गमां नव वार्तानी चोपड़ी लावी वर्गमां जो 45 બાળકો હોય અને 9 વાર્તાની ચોપડી છે તો એક ચોપડી કેટલા બાળકો ભેગા મળીને વાંચશે? એટલે ઘણીવાર એવું થતું હોય કે આપણી પાસે વસ્તુ હોય પણ ઓછી વસ્તુ હોય અને સંખ્યા વધારે હોય, તો અહીં એવું પણ થયું છે કે બાળકો 45 બાળકો છે અને 9 વાર્તાની ચોપડી છે, તો કઈ રીતે કરવું? તો કે 45 નો ભાગાકાર 9 વડે કરશું। 45 ભાગ્યા 9, 9 નો ઘડિયો બોલવાનો આપણે, કે 9 એકા 9, 9 પાસે 4 નાના પડે છે, ભાગ ચાલતો નથી, એટલે એકસાથે 5 પણ લઈશું, એટલે 45 સંખ્યા ગણવાની, કે 9 એકા 9, 9 દુ 18, 9 3 27, 9 4 36, 9 5 45, 9 5 45, 45 માંથી 45 હંમેશા યાદ રાખવાનું કે આનું ભાગ ચાલશે, ભાગફળમાં 5 આવ્યા, 9 5 નીચે 45 બાદ બાકી કરતા શું જવાબ મળશે આપણને? 0 0। 5 બાળકો લખવાનું, 5 બાળકો વચ્ચે એક વાર્તાની ચોપડી, કેટલી વાર્તાની ચોપડી? એક વાર્તાની ચોપડી વાંચવા મળે, આ આપણો જવાબ છે। ઉપર આપણે 5 જે જવાબ મળ્યો આપણને, કે 5 બાળકો વચ્ચે એક વાર્તાની ચોપડી મળે, એટલે ભાગફળ 5 મળ્યો આપણને, ભાજ્ય 45 છે, શેષમાં 0 છે, ભાજક 9 વડે કર્યો એટલે કે 9 વડે ભાગાકાર કરતા 45 નો 5 જવાબ મળે, એટલે 5 બાળકો ભેગા મળીને એક ચોપડી વાંચી શકે, એટલે 45 બાળકો હોય તો 9 ચોપડી થઈ રહે। એક કુટુંબના, બીજી રકમ જોઈએ, એક કુટુંબના 8 વ્યક્તિ માટે મહિને 60 કિલોગ્રામ ઘઉંની જરૂર પડે છે, તો એક અઠવાડિયામાં આ કુટુંબને કેટલા ઘઉંની જરૂર પડે છે? એક મહિનો એટલે પાછળ તમને કહી દીધું છે, એક મહિનો એટલે 30 દિવસ, જો 31 દિવસનો પણ મહિનો આવે, ફેબ્રુઆરી મહિનો હોય તો 28 અને 4 વર્ષે એકવાર 29 તારીખ આવતી હોય, એટલે આપણને અહીંયા કહી દીધું છે આપણને કે એક મહિનાના 30 લેખે ગણતરી કરવાની છે। ફરીને રકમ જોઈએ કે એક કુટુંબના 8 વ્યક્તિ માટે મહિને 60 કિલોગ્રામ ઘઉંની જરૂર પડે છે। હવે 60 કિલોગ્રામ એટલે તમને ખ્યાલ છે કે એના મણમાં ફેરવો તમે, 1 કિલો એટલે 20 કિલોગ્રામ થાય, બીજો 2 કિલો 2 એક 20 કિલો એટલે એક મણ થતું હોય, 20 કિલોગ્રામ, અને 60 કિલોગ્રામ છે એટલે 3 મણ છે, તો એક અઠવાડિયામાં આ કુટુંબને કેટલા ઘઉંની જરૂર પડશે એની ગણતરી આપણે કરીએ। જોઈએ કે 60 કિલોગ્રામ ઘઉં છે, 60 કિલોગ્રામ ઘઉં હોય અને એક અઠવાડિયાની વાત કરીશું, એક અઠવાડિયાના દિવસ કેટલા, તો પહેલાં તમારે એની ગણતરી કરવી પડે કે 60 કિલોગ્રામ એક અઠવાડિયું, તો એક અઠવાડિયું લખું છું કે એક અઠવાડિયા બરાબર કેટલા દિવસ થાય? તો રવિથી સમતમે શનિ સુધી કરો, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર, એક અઠવાડિયાના કેટલા દિવસ થાય? તો કે 7 દિવસ થાય, એ આપણે ગણતરી કરી। એક મહિનો એટલે લખ્યું છે, લખી નાખ્યું, એક મહિનો એટલે એક મહિનાના 30 દિવસ થાય, પહેલાં આપણે એની નોંધ કરી નાખ્યું એટલે ખ્યાલ આવે। હવે 60 કિલોગ્રામ છે અને 30 દિવસ આપ્યા છે, તો ભાગાકાર કરશું, 60 અનાજ કેટલું છે? તો કે 60 કિલોગ્રામ, અને દિવસો કેટલા છે? તો કે 30 દિવસે એનો ભાગ પાડો, 60નો 30 વડે ભાગ પાડો, એટલે એક દિવસનું અનાજ નીકળે, કેટલા દિવસનું નીકળે? 30 દુને 60, 0 0, 2 કિલોગ્રામ, દરરોજ એક દિવસના 2 કિલોગ્રામ ઘઉં જોઈએ, કેટલા? 2 કિલોગ્રામ ઘઉંની જરૂર પડે। હવે અહીંયા 7 દિવસ કીધું, તો લખવાનું એક દિવસના 2 કિલોગ્રામ ઘઉં જોતા હોય, 7 આ દિવસ છે, ગુણ્યા દરરોજના 2 કિલોગ્રામ ઘઉં કે ગ્રામ દિવસ કરો, એટલે 7 દુને 14 કે ગ્રા, અઠવાડિયામાં 14 કિલોગ્રામ એને ઘઉં જોતા હોય એ કુટુંબને। સાવ સિમ્પલ છે, અઠવાડિયાના દિવસ આપણને ખ્યાલ હોય, મહિનાના દિવસ તો આપણને આપેલા છે, તો 60 કિલોગ્રામ અનાજ છે અને 30 દિવસ છે, તો ભાગ પાડો એટલે એક દિવસનું તમારે કેટલું જોઈએ? 2 કિલોગ્રામ, 2 કિલોગ્રામ ઘઉં જોતા હોય, તો એક અઠવાડિયાના 7 દિવસ એટલે 7 × 2 કરો એટલે 14 કિલોગ્રામ થશે। હવે લખ્યું છે કે રીમા 500 રૂપિયાના છૂટા જોઈએ, તો બધી 100 100 રૂપિયાની નોટ લઈ હોય, નીચેની રકમ એવી છે, તમે જુઓ એટલે તમને
અંદાજ આવી જોઈએ કે આ આપણને આવડે છે, કેમ કે તમે રૂપિયા પૈસાનો વહીવટ કરતા જ હોય, નાનું મોટું તમને ખ્યાલ તો હોય જ તે, કે 100 રૂપિયા નોટ છે, 50 રૂપિયા નોટ છે, જૂની નોટ હોય કે નવી નોટ હોય, તમારા હાથમાં આવે એટલે તમને ખબર પડી જાય કે આ કેટલા રૂપિયાની નાણું છે. તો રીમાને 500 રૂપિયાના છૂટા જોઈએ છે, તો બધી 100-100 રૂપિયાની નોટ આપો તો કેટલી નોટ જોઈએ, 100-100 રૂપિયાની કેટલી નોટ જોઈએ, તો કે 5. 100 રૂપિયાની એક નોટ એટલે 100, બીજી નોટ એટલે 200, ત્રીજી નોટ એટલે 300, 5 નોટ લો એટલે 500 રૂપિયા થશે. 5 નોટ જરૂર, કેટલા રૂપિયાની નોટ જોઈએ, બધી 100 રૂપિયાની નોટ હોય તો 5 નોટ જરૂર પડે. 5 નોટ લખવાની અહીંયા. બધી 50 રૂપિયાની નોટ લેવી હોય તો કેટલા થશે, બધી 50 રૂપિયાની નોટ લો તો કેટલી નોટની જરૂર પડશે, તો કે તમે ગણતરી કરો તો તમને ખ્યાલ તો આવે તો 50 રૂપિયાની 100 રૂપિયાની તમારે કેટલી જોતી હોય, 5 જોતી હોય તો એનાથી અડધી નોટ થાય કેટલી, તો કે 50, તો કેટલી જોશે, તો કે 10 નોટની જરૂર પડે. કેટલી નોટની જરૂર પડે, 10 નોટ. આ નોટ એટલે શું, તો નાણું, ચરણી નાણાંની નોટની વાત કરી છે આપણને. 20 રૂપિયાની કેટલી જોઈએ, તો કે 20 રૂપિયાની કેટલી નોટો જોશે, તો ગણતરી કરતો ખ્યાલ તો આવી જ જાય કે 20 રૂપિયાને તમે 20 રૂપિયાની 5 નોટ લો એટલે 100 રૂપિયા થાય, એટલે 20 રૂપિયાની તમારે 5 નોટ, કેટલી નોટો આપણે લઈએ તો 500 રૂપિયા થશે. તો 20 રૂપિયાની આપણે તમે ગણતરી કરો, નો ખ્યાલ આવે તો ભાગાકાર કરી નાખો, 500 ભાગ્યા 20 કરો એટલે 25 નોટ આપણને મળશે. 25 નોટ ગણો તો 25 દુ 25 ને 2 વડે ગુણાકાર, 25 દુ 50, ને આપણે શૂન્ય લાગે એટલે 500 થઈ ગયા, તો 25 નોટની જરૂર પડે. 20 રૂપિયાની 25 નોટ હોય તો 500 રૂપિયા થાય. બધી 5 રૂપિયાની નોટ લઈએ તો શું થાય, તો કેટલી નોટોની જરૂર પડે, બધી 5 રૂપિયાની નોટ લઈએ તો 100 નોટોની જરૂર પડે, 100 × 5 ને 500 થાય, તો ખ્યાલ છે, 100 નોટ 5 રૂપિયાની લેવી પડે. જો આ છૂટા આમાં તો ખાલી 100 રૂપિયા 50 રૂપિયા 20 રૂપિયા 5 રૂપિયા એ રીતે નોટ લખી, પણ તમારા વ્યવહારિક રીતે જ્યારે દાખલાની ગણતરી કરો અથવા તો તમે ઉપયોગ કરતા હોય, એમાં 5ની નોટ હોય, 2નો સિક્કો હોય, 5નો સિક્કો હોય, 10નો સિક્કો હોય, 10ની નોટ હોય, 20ની નોટ હોય, 50ની નોટ હોય, 200ની નોટ હોય, 500ની નોટ હોય, 2000ની નોટના પણ છૂટા જોવા મળે છે. એટલે આવું આપણે ખાલી એવું જ્ઞાન પૂરતું નથી, આ તો આપણે સમજાવવા પૂરતું છે, પણ જ્યારે તમે આનો ઉપયોગ કરતા હોય તો આમાંથી તમારે બધા પ્રકારના છૂટાની જરૂર પડે. 2000ની નોટના પણ છૂટા આવે, 500ના છૂટા પણ આવે, અને 200ની નોટને પણ છૂટા કરવા પડે. તો આપણે સમગ્ર જ્ઞાન એ રીતે જ મેળવવાનું છે, ખાલી ઉદાહરણ પૂરતું અહીંયા આપણે દાખલામાં આવ્યું હોય, પણ આવું આપણે વ્યવહારિક જ્ઞાનમાં પણ આવતું હોય, એટલે તમારે ખાસ બધા એકમો ખાસ શીખવા પડશે, અને આ પ્રેક્ટિસ તમે ઘેરે પણ કરી શકો છો. 4થા નંબરનો દાખલાનો અભ્યાસ કરીએ. અહીં રકમ લખી છે, વ્યવહારિક દાખલો છે કે 72 ટમેટા 3 ટોપલીમાં સરખે ભાગે મૂકતા દરેક ટોપલીમાં કેટલા ટમેટા આવે. 72 ટમેટા છે, ટમેટાની સંખ્યા કેટલી છે, 72, અને 3 શું છે, ટોપલી છે, તો 72 ભાગ્યા 3 આપણે કરશું. અહીંયા સંખ્યા તમને ખ્યાલ જ છે કે 72 શું છે, ટમેટાની સંખ્યા, 72 ભાગ્યા કેટલા કરશું, 3 કરશું, કેમ કે 3 ટોપલી છે, 3 ટોપલી સરખે ભાગે આપણે વહેંચણી કરવી હોય તો 72 ભાગ્યા 3 કરવા પડે. પહેલાં 3નો ઘડિયો બોલીએ, 3નો ઘડિયો 7થી વધવાનો નહીં, 3 × 2 6, 3 × 1 3, 3 × 2 6, 3 × 3 9 વધી જાય છે, તો શું કરવાનું, તો તમને સિસ્ટમ ગણાવું, તો 3 × 1 3, 3 × 2 6, 3 × 3 9, 3 × 3 9 ચાલશે નહીં, કેમ, તો કે 3 રે 7 કરતાં, 3 9 રે 7 કરતાં મોટા છે, વધી જાય છે, તો 3 × 2 6, આ પાછળનો આંકડો ઉપર આપણે બેક મારવાનો, એટલે પાછળ તમે જુઓ તો કે આપણે આગળ વધવાનું નથી, 3 2 3 2 6 એટલે 6 મૂકાણા, તરત આની બાદબાકી કરવાની, 6માંથી 7માંથી 6ની બાદબાકી કરો એટલે કેટલા વધ્યા, 1 વધ્યા, 1 વડે ભાગ ચાલતો નથી, તો ભાગ નથી ચાલતો, શું કરવાનું, તો નાની સંખ્યા છે, 3 × 1 નો ભાગ ન ચાલે, ઉપરથી આપણે શું 2ને ઉતારશું નીચે, જો 3 રકમની હોય તો ભાગમાં પડી શૂન્ય મૂકવી પડે, આ 2 રકમ છે એટલા માટે ડાયરેક્ટ તમારે 2 નીચે ઉતરે છે. હવે 3નો ઘડિયો 12થી વધવાનો નહીં, 3 × 1 3, 3 × 2 6, 3 × 3 9, 3 × 4 12, 3 × 4 અહીં આવશે 12, 3 × 4 12, 12માંથી 12ની બાદબાકી કરો તો અમારા 0 0 એટલે 24 જવાબ આવ્યો. તો 1 ટોપલીમાં 24 3 72, આ 2નો ગુણાકાર, તમારે આપણો દાખલો સાચો છે કે ખોટો ગણતરી કરી હોય તો આ 2નો ગુણાકાર કરો એટલે જવાબ આપણને મળી જાય. 4 3 12નો બગડો 4,
तेरी 12 नो बगड़ो विधि आई एक तीन दू छ ने का सात तो 72 थी गयो। तो दरेक टोपली में लखू पड़े के दरेक टोपली में 24 टमेटा मळशे केटला आ आपणो जवाब छे 24 दरेक टोपली में 24 टमेटा की जरूर अथवा तो मूकवो तो तमारे कंटीन्यू बधा में सरखा सरखा थई जाए। आगळ जोईए आ दाखलो छे तमे जोई शको के एक लारी में 350 ईंटो छे। जो एक ईंटनुं वजन 2 किलोग्राम होय तो बधी ईंटनुं कुल वजन केटलुं थाय 350 होय 1 किलोग्रामना 2 किलोग्राम आपेलुं बधी ईंटनुं वजन केटला वजन केटलुं थशे ई जोवुं पड़े आपणे કેમ કે એની ગણતરી કરવી પડે। 350 ઈંટો છે 1 ઈંટનું વજન 2 કિલોગ્રામ આપેલું છે તો ગણતરી કરીએ આપણે તો આમાં લખ્યું છે કે એક લારીમાં 350 ઈંટો છે જો 1 ઈંટનું વજન 2 કિલોગ્રામ હોય તો બધી ઈંટોનું કુલ વજન કેટલું થાય 350 ઈંટો 2 કિલોગ્રામ વજન તો 350 ઈંટો છે અને આ 2 કિલોગ્રામ આ વજન આપેલો છે તો કે 2 સાથે ગુણાકાર કરીએ શૂન્ય 2 5 2 10 ની પડી શૂન્ય વિદ્યા આવી 1 અહીં જે આવશે ને કિલોગ્રામમાં જવાબ આવશે 3 2 6 અને 700 કિલોગ્રામ વજન થશે। બધી ઈંટનો કેટલો વજન થાય 700 ને 700 ગ્રામ 700 કિલોગ્રામ વજન થશે। રમતદિન નિમિત્તે 161 બાળકો મેદાનમાં છે 161 બાળકો બાળકોની સંખ્યા 161 છે જો રમને સરખી સંખ્યામાં 7 ધરોળમાં આ રમત છે તેમને સરખી સંખ્યામાં બધી મેદાનમાં 161 બાળકો છે તો તેમને શું કરવાનું છે તેમને સરખી સંખ્યામાં 7 હરોળમાં ઊભા રાખવામાં આવે તો દરેક હરોળમાં કેટલા થશે તો 161 નો ભાગાકાર આપણે 7 વડે કરવો પડે। કેમ તો કે 161 છે અને 7 હરોળ છે તો 7 વડે ભાગાકાર કરીએ 7 પર એક સંખ્યા નાની પડે એટલે સાથે 2 લેવાની તો 7 નો વડીયો બોલી 7 એકા 7 7 2 14 7 3 21 વધી જાય છે 7 2 ને 14 લેશું 7 2 14 16 માંથી 14 ની બાદ બાકી કરીએ આમાં કેટલા વધ્યા 2 આમાં શૂન્ય ભાગ ચાલતો નથી તો શું કરવાનું ભાગ ન ચાલતો હોય તો ઉપરથી આપણે સંખ્યા નીચે ઉતારીએ 21 થઈ ગયા તો 7 નો ઘડિયો 3 21 થી વધવાને 7 તેરી 21 21 માંથી 21 ની બાદ બાકી કરીએ તો શૂન્ય શૂન્ય એટલે 23 હરોળ થશે કેટલી હરોળ થશે 23 હરોળ બને 23 લાઈન અથવા તો હરોળ 23 હરોળ બને 7 7 ની લાઈન કરવામાં આવે ને 261 બાળકો હોય તો 23 હરોળ બને છે ખાસ યાદ રાખવાનું। એક રકમ જોઈએ સાતમા નંબરની રકમ લીનાબેને બજારમાં વેચવા 204 મીણબત્તીઓ બનાવી 204 મીણબત્તીઓ બનાવી જો તેઓ દરેક પેકેટમાં 6 મીણબત્તી મૂકે તો આવી કેટલા પેકેટની જરૂર પડે જો તેઓ પેકેટમાં 12 મીણબત્તી મૂકે પહેલા 6 પેકેટની બનાવી પછી 12 પેકેટની બનાવી 12 પેકેટની મીણબત્તી મૂકે તો આવી કેટલા પેકેટની જરૂર પડે તો 204 કુલ મીણબત્તી છે તો આપણને બે દાખલા કરવાનું કે 204 નો 6 વડે ભાગાકાર કરવાનો અને 204 નો 12 વડે ભાગાકાર કરવાનો તો કેટલી કેટલી થાય તો બે દાખલા આમાં ગણતરી કરવા પડે। ચાલો સૌ પ્રથમ 206 પેકેટની ગણતરી કરીએ ઉપર લખું 6 પેકેટ અથવા તો આમાં ડાયરેક્ટ ગણી કરી 204 ભાગ્યા 6 દરેકમાં 204 મીણબત્તી બનાવી છે એમાંથી દરેકમાં 6 6 એક દરેક પેકેટમાં એટલે એક પેકેટમાં 6 મીણબત્તી મૂકવાની અને બીજું પેકેટ જ્યારે બનાવે 6 6 મીણું તો કેટલી બેની ગણતરી કરવાની છે 12 વડે પણ ગણતરી કરવાની અને 6 6 6 ની પેક કરો એની પણ ગણતરી કરવાની 6 વડે ગણતરી કરીએ પહેલા 6 પર 2 નાના પડે છે એટલે ભાગ ચાલતો નથી શૂન્ય સાથે લેતા 20 બનશે 6 નો ઘડિયો 20 થી વધવાની 6 એકા 6 6 2 12 6 3 18 6 3 18 થયા તમે આમાં સિમ્પલ બાદબાકી પણ કરી શકો 20 માં 18 કરો તો 2 વધ્યા પણ આ દસકાનો નિયમ લાગુ પડે તો અહીંયા દસકો લેવો પડે અહીં ઉપર આઠ પાસે લીધો દસકો એટલે એક આવશે 10 માં 8 જાય તો કેટલા વધ્યા 2 વધ્યા એકમાંથી એક જાય તો શૂન્ય આ રીતે આપણે રીત યાદ રાખો હવે શું થશે
હવે તમે ગણતરી કરતા તમને ખબર પડે, 24 આવ્યા, બે નીચે ઉતારતા, બે નીચે ઉતારતા 24 થયા, 6 નો ઘડિયો 24 થી વધવાને, 6 એકા 6, 6 બે 12, 6 3 18, 6 ચોક 6, 6 ચોક ને 6 ચોક 24 એટલે 34 પેકેટ બને, કેટલા પેકેટ બને, 6 6 નો પેક કરો તમે, આ લખવાનું 6 ના પેક માં, 6 ના પેકેટ માં 6 પેકેટ ના 34 બને, 6 પેકેટ બનાવો તમે તો 34 પેકેટ એવા બને 6 6 ના। अब 204 नो 24 वडे भागाकार करवी, 204 एनो भागाकार केटला वडे करवानो छे, तो के 24 वडे एटले 12 वडे, सॉरी 12 मीणबत्ती नो पैक करिए, 12 वडे मीणबत्ती करी, तो पहला 6 ना पैकेट कर्या तो 34 पैकेट थया, 12 ना करिए, 12 एका 12, 12 दू 24 वधी जाय एटले 12 एका 12, 20 माथी 12 काढो, 12 नी बादबाकी करिए तो अहीं 10 को एक आने पास दस को आने लीधेलो न जो एट आठ विद्या शून्य चार नीचे उतरिया बार सत्ता चौरियासी, बार सत्ता चौरियासी, चौरियासी मांथी चौरियासी ने बाद बाकी करो तो शून्य शून्य, तो बार पेकेट ना लख बार आग लखू छू, बार पेकेट बराबर 17 एट्ले कि 17 पेकेट बने, बार बार ना केटला पेकेट बने, 17 पेकेट बने। આ દાખલા ખાસ અગત્યના દાખલા છે, જોજો, કેમ કે 204 ની 6 6 ની પેક કરો તો 34 પેકેટ બને, અને 12 12 ના પેકિંગ કરો તો 17 પેકેટ બને છે। એકવાર તમે નિદર્શન કરો, જોઈ લો કે આ રીતે દાખલો ગણતરી કરી છે મેં। આગળ જોઈએ દાખલો। ગંગુ કંદોએ દિવાળીએ મીઠાઈઓમાં, મીઠાઈમાં 80 લાડુ બનાવ્યા, કુલ 80 લાડુ બનાવ્યા, એક પેકેટમાં 4 લાડુ પેક કર્યા, 80 લાડુનો પહેલા 4 4 પેક કરે છે, તો તેને કુલ કેટલા પેકેટની જરૂર પડે, જો તેને મોટા પેકેટમાં 20 લાડુ પેક કર્યા હોય તો કેટલા પેકેટની જરૂર પડે, 80 લાડુ કુલ છે અને 4 4 ના પહેલા 4 4 ના બોક્સમાં પેક કર્યા અને મોટું પેકેજ લીધું એમાં 20 20 લાડુ પેક કર્યા, તો બસ 80 લાડુના આપણે ઉપર દાખલો ગણ્યો મીણબત્તીનો, એ રીતે દાખલો છે, તો પેલા કુલ 80 લાડુઓ છે, 80 નો ભાગાકાર આપણે 4 4 ના પેકેજમાં કરે તો કેટલા થશે જોઈએ, 4 ના પેકમાં 4 2 8, 8 માં 8 જાય તો 0, સાવ સિમ્પલ છે, એક ભાગમાં પડી અહીં 0, નીચે ઉતરો 0, તો 0 પડે ભાગ ચલાવો તો 4 0 4 0 0, 0 માંથી 0 ની બાદબાકી કરીએ તો શું વધે છે, 0 વધે, સિમ્પલ દાખલો છે, સાવ સિમ્પલ દાખલો, જુઓ તો 20 મળ્યા આપણને, કેટલા પેકેટ થયા, 80 લાડુ હતા અને 4 4 ના પેટ કર્યા તો કેટલા પેકેટ થયા, 20 પેકેટ, તો અહીં લખું છું 20 પેકેટ, નીચે લખું 4, એટલે તમને ખબર પડે આપણો દાખલાનો જવાબ છે આ રીતે, 4 એટલા માટે લખ્યા છે, 4 શું છે, લાડુની સંખ્યા છે, 4 લાડુના 20 પેકેટ બન્યા, એટલે 4 4 લાડુ પેક કરો તમે તો 20 પેકેટ બને, એક પેકેટમાં 4 લાડુ પેક કરવાનું 20 પેકેટ બને। હવે એ જ દાખલાનું આપણે કેટલાય કરવાનું છે, 80 લાડુ કુલ છે, 80 લાડુને મોટા પેકેજમાં 20 20 લાડુ પેક કરવાના છે, તો 20 20 નો ઘડિયો બોલે 20 એકા 20, 20 દૂ 40, 20 ત્રી 60, 20 ચોક 80, 80 માંથી 80 જાય તો 0, તો 4 પેકેટ બને, આમાં 20 પેકેટ બન્યા, 4 પેકેટ, પણ કેટલા લાડુના, 20 લાડુ, આ રીતે લખો એટલે તમને ખબર પડે, 20 નું એક બોક્સ બનાવ્યું, 20 નું કેટલું બોક્સ બનાવ્યું છે, 20 નું એક બોક્સ બનાવ્યા, 4 પેકેટ બને એટલે તમારે 80 થઈ જશે, કેટલા બનશે, 80, અને આમાં તમારે 4 4 લાડુનું એક પેકેટ બનાવવાનું, તો 20 પેકેટ બનાવે તો 80 લાડુ થાય, એટલે બે દાખલા સિમ્પલ છે, ઉપર આપણે મીણબત્તીના ગણ્યા 6 વડે અને 12 વડે, આમ 8 ને 20 વડે ભાગાકાર કરેલો છે, એકવાર જોઈ લો એટલે ખ્યાલ આવશે। તો વિદ્યાર્થી મિત્રો, તમને મેં 8 દાખલાની ગણતરી કરાવી, વ્યવહારિક દાખલા હતા ભાગ 4 માં, એ વ્યવહારિક દાખલા આપણે કઢિયા અને ભાગાકાર આધારિત હતા, તેમાં ગુણાકાર પણ આવતો હતો અને ભાગાકાર પણ આવે છે, એ બધા દાખલાની આપણે ગણતરી કરી,
दाखलानी गणतरी आठ आठ दाखला तमारे रकम सहित रेड पेन थी मैं लखेली रकम छे अने ब्लू पेन थी जे गणाया दाखला छे तमारे सार राक्षरे अने विचारी अने पहला एक वीडियो माध्यम थी तमारे एक बार वीडियो जोई लेवानो अने बीजी वार तमारे जाते गणतरी करवानो प्रयत्न करवानो न आवड़े तो वीडियो माध्यम थी तमे मदद लई शको छो मम्मी पप्पा नी पण मदद लई शको छो पण ज्यां बने बने त्यां सुधी तमारे जाते गणतरी करशो तो गणित में तमारे व्यवस्थित रीते आगल तमने तकलीफ पड़शे नहीं। आभार।